લોકસભા ચૂંટણીઓ પૂર્વે વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ થયું હતું. આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થયું હતું. નાણામંત્રી નિર્મળા સીતારમણે સંસદમાં બજેટ પ્રસ્તુત કર્યું હતું. બજેટમાં ગ્રામ્ય વિસ્તારો, ગરીબો અને ખેડૂતોના ઉત્કર્ષને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. સરકારે બજેટને ગાંવ ગરીબ ઓર કિસાન કા બજેટ ગણાવ્યું હતું. બજેટમાં 5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા નાગરિકોને ટેક્સમાંથી મુક્તિ યથાવત રખાઈ છે, જ્યારે 2-5 કરોડની વાર્ષિક આવક પર 3% અને 5 કરોડથી વધુની વાર્ષિક આવક પર 7% વધારાનો ટેક્સ મુકાયો છે. એટલે કે શ્રીમંત નાગરિકો પર સરકારે ટેક્સનું ભારણ વધાર્યું છે. 31 માર્ચ 2020 સુધીમાં 45 લાખ સુધીના ઘરની ખરીદી પર વ્યાજમાં 3.5 લાખની છૂટ આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહન ખરીદવા લીધેલી લોન ચૂકવણીમાં 1.5 લાખની છૂટ આપવામાં આવી છે. હવેથી ભારતીય પાસપોર્ટ ધરાવતા NRI લોકોને ભારતમાં તાત્કાલિક આધાર કાર્ડ મળશે. બજેટમાં આ જોગવાઈ કરવામાં આવી છે. પહેલા આ વિધિ માટે 180 દિવસનો સમય લાગતો હતો. બજેટમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સ્થાપવાની ઘોષણા થઈ છે. રિસર્ચ ફાઉન્ડેશનને દરેક મંત્રાલય તરફથી ફંડ મળશે. વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા સરકારે સ્ટડી ઇન ઇન્ડિયા યોજના જાહેર કરી છે. એ માટે વર્લ્ડ ક્લાસ શૈક્ષણિક સંસ્થાનો બનાવવા 400 કરોડ ફાળવવામાં આવ્યા છે. રેલવેના વિકાસ માટે 2018-2030 દરમિયાન 50 લાખ કરોડના તબક્કાવાર રોકાણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ 2022 સુધીમાં વીજળી અને ગેસ કનેક્શન દેવાનો સંકલ્પ બજેટમાં રજૂ થયો હતો. બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિભાવ આપતા બજેટને લોકોની આકાંક્ષાઓનું બજેટ ગણાવ્યું હતું. નિષ્ણાતો દ્વારા પ્રારંભિક તબક્કે બજેટના મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે. આ બજેટ લોકોની અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતરશે એ હવે આવનારો સમય જ કહી શકશે.